ગુણમય બાળકો આજે આપણે ચેપ્ટર નંબર 5 શીખીશું ચેપ્ટર નંબર 5 તમારે 9 માર્ક્સ નું છે અને પહેલી પરીક્ષામાં તમારે આ 24 માર્ક્સ નું છે પહેલી પરીક્ષામાં 24 માર્ક્સ નું છે પહેલી પરીક્ષામાં જો તમારો પેપર આવશે એમાં આના 3 દાખલા છે 8-8 માર્ક્સ ના તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે હું તમને મોસ્ટ ટાઈમ બે એવા દાખલા શીખવાડીશ 3 દાખલા શીખવાડીશ બરાબર છે હવે આ ચેપ્ટર ની અંદર વાર્ષિક પરીક્ષામાં 9 માર્ક્સ આવશે 8 માર્ક્સ નો એક દાખલો 1 માર્ક નો એમસીક્યુ ચેપ્ટર ની વાત કરીએ તો 12 ચેપ્ટર નું નામ છે ભાગીદાર નો પ્રવેશ એટલે ચાલુ પેઢી માં કોઈ ભાગીદાર ને આપણે પ્રવેશ આપી એનો વ્યવહારો એના દાખલા એ આપણે અહીંયા ગણવાના છે તો સૌથી પહેલા નવા ભાગીદાર નો ચાલુ ભાગીદારી માં પ્રવેશ આપવાના વિવિધ કારણો કેમ એવું થાય કે ભાઈ જે ચાલુ ભાગી અહીંયા આપણે નવી પેઢી નવી ભાગીદારી પેઢી નથી બનાવતા જે ચાલુ પેઢી છે જેમ કે બાબુ અને બાટલી બે ભાગીદારો છે 5 વર્ષથી ધંધો શરૂ કરે છે એમની પેઢી ચાલુ છે પણ કોઈ કારણસર એ ગુંચને પ્રવેશ આપે છે કે ભાઈ ચાલ તું અમારી જોડે ભાગીદાર બન તો ચાલુ પેઢીમાં નવા ભાગીદાર ગુંચને પ્રવેશ આપ્યો તો આવી રીતે નવા ભાગીદારને પ્રવેશ આપી એનું કારણ શું તો એના 4-5 અગત્યના કારણ છે સૌથી પહેલા એ કે ધંધામાં વધુ નાણાંની જરૂર પડે બે ભાગીદારો ભાગીદાર બે પાર્ટનર છે ધંધો કરે છે હવે ધંધો વધી રહ્યો છે ધંધામાં પૈસાની વધુ જરૂર છે બરાબર 20-25 લાખ રૂપિયાની જરૂર છે હવે એમને આઈડિયા આવે કે જો આપણે કોઈ બહારથી પૈસા લઈશું તો વધુ વ્યાજ ચૂકવવું પડે બરાબર છે અંદર મહિને વ્યાજ ચૂકવવું જ પડે એમ પણ જો આપણો કોઈ ભાગીદાર હોય સોરી દર મહિને દર વર્ષે વ્યાજ મહિને ઇન્સ્ટોલમેન્ટ આપવો પડે લોન લીધી હોય દર મહિને ઇન્સ્ટોલમેન્ટ કપાય વ્યાજ એડ થતું જાય છે એ બધા જે વ્યાજના ઇન્સ્ટોલમેન્ટના હોય કોઈ કોઈ આગુ પાછું ના થઈ શકે સમજો કે કોઈ પાર્ટનર છે કોઈ ઓળખીતો ભાઈબંધ છે ધંધામાં તેજી મંદી ચાલ્યા કરે ભાઈબંધને એક કામ કરી આપણે પાર્ટનર જ બનાવી લઈએ તો શું થાય કે એને ધંધાની સિચ્યુએશન ખબર હોવાની કે ભાઈ ધંધામાં ત્યાં મંદી ચાલે છે તો એ સમજવાનું હા ભાઈ અત્યારે મને વ્યાજ નહીં આપો આ વર્ષે તો ચાલશે આ મહિને નહીં આપો હપ્તો તો ચાલશે તો એક કારણ હોઈ શકે કે ભાઈ ફાઇનાન્શિયલ અને શું કહેવાય ફાઇનાન્શિયલ નાણાકીયની જરૂર પડી તો એક એવો વ્યક્તિ કે જેને આપણે જેને આપણે જેની પાસે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સારું છે એને આપણે શું કરીશું પાર્ટનર બનાવી લઈશું બરાબર બીજી એવી સિચ્યુએશન થાય કે ધંધો આપણે સ્કેલ અપ કરવો છે વધારવો છે હવે મારો ધંધો ગુજરાતમાં જોરદાર ચાલે છે બરાબર ગુજરાતની અંદર મારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એસી બનાવવાનું એ તો ગુજરાતની બહાર હું અને મારો પાર્ટનર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ગુજરાત આ ત્રણેને કવર કરીએ છીએ પણ હવે એવું થયું છે કે અમારે અમારો બિઝનેસ વધારવો છે અમે આખા ભારતથી લઈને આખા એશિયા ખંડમાં અમારે એસી વેચાવા જોઈએ પણ એના માટે એક સ્કિલ એક બહુ જ નોલેજેબલ વ્યક્તિ જોઈએ કે જે આ એસીનું માર્કેટિંગ કરીને એસીનું સેલ્સ વધારી શકે મેન્યુફેક્ચરિંગ તો અમે સૌથી સારામાં સારું એસી બનાવીએ છીએ પણ એને વેચવું વેચવું આખી અલગ વસ્તુ છે માર્કેટિંગ માટે કોઈ એક જોરદાર વ્યક્તિ જોઈએ તો અમે શું કરીશું વિચારીશું કે ભાઈ કોઈ નોકરી પર રાખીએ તો એવું થાય કે ભાઈ નોકરી પર હોય તો આજે કદાચ એને બીજે સારું મળે તો બીજે બી જતો રહે તો અમે એવો વ્યક્તિ શોધ્યો કે જેને અમે પાર્ટનર બનાવી ઘણી મોટી મોટી કંપનીમાં થતું હોય છે જેમ કે તમે સાંભળ્યું હશે કે આપણા ગૂગલ છે ગૂગલના સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ કોણ છે સુંદર પિચાઈનો પગાર લગભગ 200-250 કરોડ રૂપિયા પગાર છે કેટલા વર્ષનો 200-250 કરોડ રૂપિયા એક વર્ષનો પગાર છે તો એ કેવી રીતે મળે તો ભાઈ એમને એક તરફની એમને સેલરી તો ખરી પણ સેલરી પ્લસ નફામાં બી એ લોકો ભાગ આપતા હોય છે એને કારણે શું થાય કે આજે તમે એક સારા સ્કિલ કૌશળવાળા વ્યક્તિને તમે પેઢીમાં ભાગીદાર કે કંપનીમાં ભાગીદાર બનાવો તો એ શું કરશે કંપનીને છોડીને જલ્દી નહીં જાય કેમ કે એની પાર્ટનરશિપ અંદર છે એટલે પગારમાં તો શું થાય કે ભાઈ અહીંયા એને 25,000 મળતા હતા તેને 30,000 મળશે અહીંયા 1 કરોડ બનતા હતા ત્યાં એને 1.5 કરોડ 1.25 કરોડ મળશે તો એ રીતે જતો રહેશે એમ અહીંયા 1 કરોડ મળતા હતા બીજાને 1.25 કરોડ મળશે તો તરત છોડીને જતો રહેશે પણ અહીંયા જેને પાર્ટનરશિપ હશે જ્યાં નફામાં એને પ્રોફિટ મળે છે તો જલ્દી છોડશે નહીં તો આવી રીતે સ્કિલ કે જેની અંદર જેની જો ફાઇનાન્શિયલ પહેલું હતું કે બુજની જોડે પૈસા છે પણ એવો બીજો એવી વ્યક્તિ છે કે જેની જોડે માર્કેટિંગ સ્કિલ જોરદાર છે માર્કેટિંગ સ્કિલ્સ એવું હોય કે એને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્કિલ જોરદાર હોય તો એવા વ્યક્તિને બી તમે
સ્કિલ ના ધોરણ ઉપર, એના કૌશલ ના ધોરણ ઉપર એને પાર્ટનર બનાવી શકો. કોઈની મેનેજમેન્ટ સ્કિલ જોરદાર હોય તો એને મેનેજમેન્ટ ના સ્કિલ ધોરણ ઉપર આપણે એને પાર્ટનર બનાવી શકાય. તો નાણાકીય પહેલી જરૂરિયાત નાણાકીય જરૂરિયાત હોય. બીજી અગત્યની સ્કિલ ની જરૂરિયાત હોય કે ધંધાને આગળ વધારવા માર્કેટિંગ સ્કિલ, મેનેજમેન્ટ સ્કિલ, ફાઇનાન્સ સોરી પ્રોડક્શન સ્કિલ, તો આ બધી વસ્તુ માટે આપણે પાર્ટનર બનાવી શકીએ. બરાબર છે. પછી એવું થાય કે બે ભાગીદાર છે, જેમ કે બાપ બાબુ અને બાટલી. હવે બાટલી કહે કે મારે ધંધો કરવો નથી, મારે અત્યારે હવે બીજું કંઈક બિઝનેસમાં આગળ વધવું, એસી ધંધો નથી કરવો. તો હવે શું થશે? તો કે એક જ ભાગ, એક જ વ્યક્તિ ભાગીદારી પેઢી ના ચલાવી શકે. તો બાબુ શું કરશે? બીજા કોઈ વ્યક્તિને લાવશે જેને કારણે ભાગીદારી રહે એને. એટલે ત્રીજું કારણ કે કોઈ ભાગીદાર નિવૃત્ત થવા પામતો હોય અથવા મૃત્યુ પામે. કોઈ ભાગીદાર નિવૃત્ત થવા પામતો હોય અથવા મૃત્યુ પામે તો આવી સિચ્યુએશનમાં ક્રિએટ થતી હોય છે. ત્રીજું છે, બીજું છે નવા ભાગીદારના પ્રવેશની અસરો. હવે નવો ભાગીદાર આવે તો સૌથી પહેલા શું થાય? તો નવો ભાગીદાર આવે તો સૌથી પહેલા નફા નુકસાનનું પ્રમાણ બદલાય. જૂના ભાગીદારો જે પ્રમાણમાં નફા નુકસાન વેચતા હતા એ પ્રમાણમાં હવે વેચાશે નહીં, એને થોડું ચેન્જ કરવું પડે. અથવા એઝ ઇટ ઇઝ બી રાખી શકે. કદાચ સરખે હિસ્સે વેચતા હોય તો નક્કી કરે કે ભાઈ સરખે હિસ્સે વેચીશું, પણ સરખે હિસ્સે વેચો તો બી નફાની અંદર એમનું પ્રમાણ, એમનો ભાગ, એમનો જે ભાગ મંદર બદલાય. જેમ કે સમજો બે ફ્રેન્ડ હતા, બરાબર, યશ અને હર્ષ, બંને રેસ્ટોરન્ટમાં ગયા, બંને પીઝા મંગાવ્યા, બરાબર. પીઝા બંને અડધો અડધો ખાવાના હતા, બરાબર. યશ અને હર્ષ બેઠા હતા ત્યાં ઉત્કર્ષ આવ્યો. તો હવે શું થશે? તમને સરખે હિસ્સે ડિવાઈડ કરશે, પણ ભાગ કેટલા પડશે? ત્રણ. પહેલા બંને અડધો અડધો મળશે તો બંને 30-30% મળશે. તો ભાગમાં જે નફાનો ભાગ હોય એમાં ડિફરન્સ આવે. તો સૌથી પહેલાં શું થશે? નફા નુકસાનનું પ્રમાણ બદલાશે. એના પછી જે પેઢીની અમુક મિલકતો હતી એ મિલકતોનું મૂલ્યાંકન કરવું પડે, બરાબર. કે ભાઈ આપણે જે ચોપડી કિંમત લખતા હતા એ 5 વર્ષ જૂની હતી, હવે આ નવો ભાગીદાર આવ્યો છે એટલે ફરીથી બધી મિલકતોની ફેર આકણી કરવી પડે કે ભાઈ આટલી મિલકતો છે. પછી પાઘડી, પેઢીની પાઘડી આપણે નક્કી કરવી પડે કે ભાઈ પેઢીની પાઘડી કેટલી વધી હશે, પેઢીમાં રોકડની કેટલી જરૂરિયાત છે. તો આ બધી સિચ્યુએશનો ઊભી થાય. એના પછી પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ કે બેંક ખાતું અને પાકું સર્વેલી. આ જે મેં લખ્યું છે આ 4 ખાતા છે જે તમારે આ દાખલામાં, આ ચેપ્ટરના દાખલામાં બનાવવાના છે. સૌથી પહેલા બનશે પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ નામ જ છે, પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ એટલે ફરીથી, મૂલ્યાંકન એટલે આંકવું, કિંમત આંકવી, મૂલ્યાંકન કરવું એટલે કિંમત આંકવી, ફરીથી કિંમત આંકવી. કોની? બાબુ બાટલી ના, બાબુ બાટલીના ધંધામાં રહેલી મિલકતોની ફરીથી કિંમતો આંકવી. તો પુનઃ મૂલ્યાંકન ખાતું સૌથી પહેલા બનશે. બીજું ભાગીદારના મૂડી ખાતા બનશે. ત્રીજું રોકડ ખાતું હોય તો રોકડ ખાતું, બેંક ખાતું હોય તો બેંક ખાતું, અને કમ્બાઈન આપ્યું હોય રોકડ કે બેંક ખાતું તો ત્રીજું રોકડ કે બેંક ખાતું બનશે. અને ચોથું નવું પાકું સર્વેલ્યુ. ચોથું શું બનશે? નવું પાકું સર્વેલ્યુ. બરાબર. જૂનું એટલે જે ગયા વર્ષનું હશે, અને જૂનું કહીશું. જૂનું નવું લખવાનો મતલબ કે તમને જલ્દી અંડરસ્ટેન્ડિંગ, અહીંયા મેં આગળ જઈશ એટલે જૂનું લખેલું આવશે. જૂનું પાકું સર્વે એટલે તમને જલ્દી આઈડિયા આવે, તમને ગયા વર્ષનું, લાસ્ટ વર્ષનું, એના કરતાં જૂનું નવું લખો તો તમને જલ્દી આઈડિયા આવી જાય. અને આપણે બધું નવેસરથી બનાવીએ છીએ. તો સૌથી પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું, પછી ભાગીદાર મૂડી ખાતા, રોકડ ખાતું અને નવું પાકું સર્વે. હવે પુનઃ મૂલ્યાંકન ખાતું છે એમાં કઈ અસરો આવે એ આપણે જોઈએ. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં મિલકતમાં વધારો અને દેવામાં ઘટાડો. મિલકતોમાં વધારો થાય, જેમ કે યંત્રની કિંમત 15,000 છે ચોપડી કિંમત, અને આ બધી કિંમતો કઈ છે? જૂના પાકા સરવૈયાની. અને હવાલો આપ્યો હોય કે ભાઈ યંત્રની કિંમતમાં 10% વધારો થયો, તો જે આ વધારો થાય તે વધારો પ્લસ કરીને આપણે પુનઃ મિલકત એના બાજુ દર્શાવવાનો, અને જેટલી કિંમત, જે 10% વધારો, જેમ કે યંત્રની કિંમત 15,000 હતી, 10% વધારો થયો તો કેટલો થયો? 1500 વધારો જમા બાજુ દર્શાવવાનો. આ વિગતવાર હું આગળ તમને સમજાવતો છું. બરાબર.
મિલકત માં ઘટાડો ને દેવા માં વધારો થાય, મિલકત માં ઘટાડો થાય ને દેવા માં વધારો થાય તો ઉધાર બાજુ પૂનમ ને ખરા ઉધાર બાજુ બસે. જમા બાજુ નો સરવાળો વધુ હોય, જમા બાજુ નો સરવાળો વધુ હોય તો નફો, ઉધાર બાજુ નો સરવાળો વધુ હોય તો ખોટ. એના સિવાયના બીજા હવાલા, જેમ કે ચૂકવવાના બાકી ખર્ચ રહી ગયો હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય, કોઈ ભાગીદારે પોતાની અંગત દેવું ચૂક્યું હોય, તો આ બધા હવાલા જે છે, આ બધા હવાલા મેન મેન જે હવાલા છે એ આપણે આજે શીખીશું. તમારે હું તમને 16-17 હવાલા કરાવીશ. આ 16-17 હવાલા તમારે એકદમ પરફેક્ટ કરવાના છે, જેનાથી શું થશે કે આ 16-17 હવાલા તમે પરફેક્ટ તૈયાર કર્યા તો તમારા 8 માંથી 6 માર્ક્સ પાકા. પછી જે એના પછીના 2 અગત્યના હવાલા છે, પાઘડીનો અને નફા નુકસાનની વેચણીનો, પાઘડીનો અને નફા નુકસાનની વેચણીનો. નફા નુકસાનની વેચણીમાં આપણે જૂના ભાગીદારનો ત્યાગ શોધીશું, બરાબર. તો એ આ જે 2 હવાલા છે એ પરફેક્ટ આવડી ગયા તો તમારા 8 માંથી 8 માર્ક્સ ત્યાં જવા નથી. પણ આ 16 હવાલા પરફેક્ટ કર્યા તો 8 માંથી 6 માર્ક્સ આ ચેપ્ટરના પાકા, પ્લસ તમારું આના પછીનું જે ચેપ્ટર છે નિવૃત્તિ એના બી 6 માર્ક્સ પાકા. કેમ? કેમ કે આ 16 હવાલા જે છે એ 16-16 હવાલા તમારે રિપીટ થશે નિવૃત્તિમાં, છઠ્ઠા ચેપ્ટરમાં. નિવૃત્તિ અને પ્રવેશમાં 2 મેજર હવાનો ડિફરન્સ છે, પાઘડીનો અને નફા નુકસાનનો. પ્રવેશની અંદર 9 ભાગીદાર પાઘડી લાવશે, નિવૃત્તિમાં 9 જૂનો ભાગીદાર પાઘડી લઈ જશે. અહીંયા 9 ભાગીદાર રોકડ લાવશે અને એને લાભ મળશે, ત્યાં જૂનો ભાગીદાર શું થશે, જશે, મૂડી લઈ જશે, રોકડ લઈ જશે. અહીંયા જૂના ભાગીદારો ત્યાગ કરશે, ત્યાં જૂના ભાગીદારોને લાભ મળશે. એ આપણે થોડું સમજીશું. આ 3 હવાલા મેન, 3 હવાલા, 2-3 જે કહીએ આપણે, મેન 2 હવાલા કહેવાય, અંદર ડિફરન્સ થાય 3 થાય. તો મેન જે 2 હવાલા પાઘડીનો અને આ નફા નુકસાન વેચીનો જે હવાલો છે એ 2 જ હવાલા આ 2 ચેપ્ટરમાં ડિફરન્સ છે, બરાબર છે. બાકીનું જે 16 હવાલા શીખવાડીશ એ બંને 16-16 હવાલા સેમ છે. એટલે એવું કહેવાય છે કે જો તમને પ્રવેશ આવડે, જો તમને પ્રવેશ આવડે તો 80% નિવૃત્તિ આવડી ગયો. એટલે આમાં બરાબર ધ્યાન આપજો. પ્રવેશમાં જે 16 હવાલા શીખવાડીશ તમને વિગતવાર સમજાવીશ, પણ નિવૃત્તિમાં રિપીટ કરીશ નહીં. એટલે અહીંયા બરાબર ધ્યાનથી સમજી લેજો, નિવૃત્તિમાં સીધું દાખલા જ ચલાવવાના છે. નિવૃત્તિમાં ખાલી 2 હવાલા પાઘડી અને નફા નુકસાન તમને સમજાવીશ. તો હવે અહીંયા ધ્યાન બીજું, નિવૃત્તિમાં બી આ તમારે આ 4 ખાતા જ બનાવવાના છે. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ કે બેંક ખાતું અને નવું પાકું શરૂ થયું, બરાબર. એક ખાતું એક્સ્ટ્રા આવશે જે દાખલામાં જણાવ્યું હોય તો બનાવવાનું, વહીવટ કરતાનું ખાતું, બરાબર, જણાવ્યું હોય તો બનાવવાનું. બાકી આ 4-4 ખાતા અને 16 હવાલા બંને ચેપ્ટરમાં સેમ છે. દાખલો ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. હવે મેં જે તમને 16 અસર કીધી એમાંથી આપણે પહેલી અસર સમજી. સૌથી પહેલા જાહેરાત ઝુંબેશ ખર્ચ પાઘડી નફા નુકસાન ખાતાને ઉધાર બાકી, કૌંસમાં મેં લખ્યું છે ટૂંકમાં જાપાન. તમારે શું યાદ રાખવાનું, જાપાન. જાપાન એટલે જાહેર ઝુંબેશ ખર્ચ, પા એટલે પાઘડી અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. ક્યાં આપેલી હોય? પાકા, જૂના પાકા સરવૈયામાં. બરાબર, તો જૂના પાકા સરવૈયામાં આ 3 વસ્તુ આપી હશે, જાહેરાત ઝુંબેશ ખર્ચ, પાઘડી અને એ જ બાજુ પર આપ્યું હોય નફા નુકસાન ખાતું. હવે ઉધાર બાજુ પર નફા નુકસાન ખાતું આપ્યું હોય એટલે એને શું કહેવાય, ઉધાર બાજુ. તો આ જ્યારે તમને દેખાય જાપાન અથવા જાપાનમાંથી કોઈ એક પણ દેખાય, દાખલામાં જોયું નથી તમને 3-3 આપ્યા છે, કોઈક વાર તમને 3-3 આપ્યા હોય, કોઈક વાર ખાલી તમને જાપાનમાંથી જાહેરાત ઝુંબેશ કરીને પાઘડી આપ્યું હોય, બરાબર, તમને નફા નુકસાન ખાતાની બાકી આપી હોય, પાઘડી મોટે ભાગે હશે, 99% પાઘડી આપેલી હશે, બરાબર. તમારે શું કરવાનું, જાપાનમાં જાપાન હોય કે 3 માંથી ગમે તે એક હોય, તમારે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવાનું. શું કરવાનું, જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં, અને વેચાઈ જાય પછી જૂના ભાગીદારો મૂડી ખાતામાં ઉધાર લેશે. જે મૂડી ખાતા બનાવીશું નવા એમાં કઈ બાજુ એન્ટ્રી આપવાની, ઉધાર બાજુ પર એન્ટ્રી આપવાની. જો હવે આ દરેક એવા જે 16-16 હવાલા છે એ હવાલાની આમનો જ છે. હવે આમનો હું તમને આમનો સમજાવું પછી તમને આમનો પરથી અસર લખો, એના કરતાં આપણે ડાયરેક્ટ અસર સમજી લઈએ. કેમ? કેમ કે આ ચેપ્ટરમાં તમને આમનો જ આવતી નથી, આમનો 7મા ચેપ્ટરમાં આવશે એમાં આપણે સમજી લઈશું, બરાબર, સિમ્પલ છે. તો અત્યારે આપણે ડાયરેક્ટ અસર જ સમજીએ કે ભાઈ તમારે આમનો જ લખવાની નથી, ડાયરેક્ટ અસર લખવાની છે. ડાયરેક્ટ આપણે અસર લખીએ.
બીજું નફાનુકસાન ખાતાની જમા બાકી પર પાકા સરવૈયા જમા નફાનુકસાન ખાતાની જમા બાકી આપી હોય પાકા જૂના પાકા સરવૈયામાં તો શું કરવાનું એમ જ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાનું અને જૂના ભાગીદાર મૂડી ખાતાની જમા બાજુ જાપાન મૂડી ખાતાની ઉધાર બાજુ નફાનુકસાન ખાતાની જમા જમા નફાનુકસાન ખાતાની જમા બાકી મૂડી ખાતાની જમા બાજુ રોકડ બેંક અને પાકા સરવૈયા રોકડ બેંક અને રોકડ ને બેંક જૂના પાકા સરવૈયા તમને આપી હશે રોકડ શિલ્લક બેંક શિલ્લક અથવા રોકડ અને બેંક એમ લખ્યું હોય તો એ નવું આપણે જે બનાવીશું રોકડ ને બેંક ખાતું એમાં ઉધાર બાજુ લખવાનું અને લખવાનું બાર આવ્યા એ આપણે લખીશું તમારે ખાલી અસરો જ યાદ રાખવાની છે ત્રીજું પુનઃ મૂલ્યાંકન ખાતામાં નફો કે ખોટ હવે પુનઃ મૂલ્યાંકન ખાતું જે આપણે બનાવ્યું એમાં નફો કે ખોટ આવે બરાબર જેમ કે આપણે જમા બાજુનો સરવાળો વધુ હોય પુનઃ મૂલ્યાંકન ખાતાનો જમા બાજુનો સરવાળો વધુ હોય તો નફો થાય તો નફાને શું કરવાનું નફો હોય કે ખોટ હોય જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાનું નફો હોય તો મૂડી ખાતામાં જમા બાજુ વેચ્યા પછી મૂડી ખાતામાં જમા બાજુ અને ખોટ હોય તો વેચ્યા પછી મૂડી ખાતામાં ઉધાર બાજુ ફરીથી પુનઃ મૂલ્યાંકન ખાતામાં નફો કે ખોટ હોય જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાન પ્રમાણમાં વેચી દેવાનું જો નફો હોય તો મૂડી ખાતામાં જમા બાજુ ખોટ હોય તો મૂડી ખાતામાં ઉધાર બાજુ એના પછી મિલકતમાં વધારો જેમ મેં તમને કીધું કે ભાઈ યંત્ર છે યંત્ર 15,000 છે અને હવાલો આપેલમાં 10% વધારો કરો તો મિલકતમાં વધારો થાય હવે મેં અહીંયા એક અને બે ક્રમ આપ્યા છે એક ક્રમ એટલે પહેલી અસર બીજો ક્રમ એટલે બીજી અસર પાકા સરવૈયામાં મિલકતમાં વધારો પાક મિલકતમાં વધારો કીધો હોય તો પાકા સરવૈયામાં જે તે મિલકતમાં વધારાની રકમ જેમ કે યંત્રમાં 10% વધારો કીધો છે તો યંત્રમાં જેટલો 10% વધારો યંત્રની કિંમત યંત્રની ચોપડી કિંમત 15,000 છે એમાં 10% વધારો કીધો છે તો 15,000 10% 1500 થાય તો 15,000 + 1500 16,500 આપણે પાકા સરવૈયામાં દર્શાવવાના વધારાની રકમ ઉમેરી દેવાની અને બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં માત્ર વધારાની રકમ સાંભળ્યો પુનઃ મૂલ્યાંકન ખાતામાં માત્ર વધારાની રકમ લખવાની તો વધારો કેટલો છે 1500 જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ખાલી 1500 લખવાના પૂરેપૂરી મિલકતની કિંમત લખવાની નથી પુનઃ મૂલ્યાંકન ખાતામાં માત્ર વધારો અને ઘટાડો જ લખવાનો છે કેટલા રૂપિયા વધારો છે અને કેટલા રૂપિયા ઘટાડો છે એવી રીતે મિલકતમાં ઘટાડો થાય આ થતો વધારો વધારો ઊંધું ઘટાડો થાય તો ઘટાડાની એના કદરની ઊંધી અસર કે પાકા સમયમાં જે તે મિલકતમાંથી રકમ બાદ કરવી વધારો હોય તો રકમ બાદ કરવાની સોરી વધારો તો રકમ ઉમેરવાની ઘટાડો તો રકમ બાદ કરવાની જેમ કે હવે અહીંયા એમ આપ્યું હોય કે યંત્રની કિંમત 15,000 છે અને હવાલો આપ્યો છે કે યંત્રની કિંમતમાં 10% ઘટાડો કરો તો 15,000 + 10% 1500 15,000 - 1500 માઇનસ કરવાના 15,000 - 1500 માઇનસ કરીએ તો 13,500 આપણે દર્શાવીશું મિલકત એના બાજુ અને જે ઘટાડો થયો 1500 ની રકમ એ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ 1500 બરાબર તો પુનઃ મૂલ્યાંકન ખાતા માત્ર વધારો અને ઘટાડો જ લખવાનો આગળની અસર જોઈએ આપણે
મિલકત પર ઘસારો, અને મિલકત પર ઘસારો કીધો હોય તો સિમ્પલ, મિલકત પર ઘસારો એટલે મિલકતની કિંમત ઘટવાની, તો મિલકત પર ઘસારાની અસર પણ મિલકત ઘટાડાની જેમ જ, મિલકત ઘટાડાની જેમ જ આપવાની, જેમ કે આપણે મિલકતમાં ઘટાડો કરીએ છીએ તો શું કરીએ છીએ, મિલકતમાંથી બાદ કરીએ છીએ, ઘસારાની રકમ પણ મિલકતમાંથી બાદ કરવાની, અને જે ઘટાડાની રકમ આપણે દર્શાવી પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધારવાની, તો જે ઘસારાની રકમ છે એ પણ ક્યાં દર્શાવવાની, પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધારવાની, તેની જેમ જ કરવાની. દેવામાં ઘટાડો, દેવું હતું દેવું, લેનદારમાં દેવી મૂડી. તો યાદ રાખો, પહેલી અસર પાકા સર્વેમાં લેનદારોમાંથી ઘટાડી રકમ બાદ કરવાની, અને પુનઃમૂલ્યાંકન ખાતામાં ઘટાડી રકમ જમા દર્શાવવાની. તો આજે આપણે આટલા નવ હવાલા, નવ અસરો, નવ નિયમો સમજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આગળના આપણે નિયમો અને હવાલા સમજીશું.